મિત્રો, જીવતી વાર્તાઓમાં આજે હું એક પ્રસંગ લઈને આવ્યો છું. આમ તો એ વાર્તા જ થઈ ગઈ. અત્યારે દિવાળીના દિવસો ચાલુ થઈ ગયા છે, આપણે એને નવા દિવસો કહીએ. તો ગઈકાલે હું કોઈ કામ સબબ મારું મોટરસાઈકલ લઈને જઈ રહ્યો હતો, તો રસ્તામાં એક ખાંચામાં મેં જોયું તો પેલા નટ બદાણિયા કે જે નાના નાના બાળકો અંગકસરતના દાવ કરતા હોય, અને ત્યાર પછી એ દાવ પત્યા પછી આજુબાજુ દુકાનોમાંથી અથવા લોકો જે જોતા હોય એની પાસેથી કોઈ થોડા ઘણા પૈસા એ માગતા હોય છે. તો એવો ખેલ ચાલી રહ્યો હતો. હું ત્યાંથી મારી બાઇક લઈને જતો રહ્યો. તો હું જતાં જતાં એના વિશે વિચારતો હતો કે આ એ જે ખેલ બતાવી રહ્યા હતા એમાં એક સ્ત્રી હતી અને એના બે બાળકો હતા. તો એ છોકરી જે મોટી હતી એ લગભગ 5-1 વર્ષની હતી અને છોકરો 2-3 વર્ષનો હશે. તો એ સ્ત્રી ઢોલક બજાવી રહી હતી અને પેલી છોકરી અંગકસરતના દાવ, રિંગમાંથી નીકળવું, લોખંડની રિંગમાંથી બંને ભાઈ બહેન નાની એવી રિંગમાંથી પસાર થાય એવા દાવ બતાવતા હતા. પણ હું તો મારી બાઇક લઈને ત્યાંથી નીકળ્યો, કોઈ કામ માટે હું જઈ રહ્યો હતો. પછી જ્યારે હું પાછો ફર્યો તો મારી બાઇક લઈને હું આવતો હતો ત્યાં સામેની સાઈડથી મને મારા ભાઈ ભરતે સાદ કર્યો કે મોટા ભાઈ કઈ બાજુ જઈએ, ઊભા રહ્યો. તો એટલે ત્યાં રોડે તડકો હતો એટલે એક ફટાકડાનો સ્ટોલ, અત્યારે બધાએ સ્ટોલ નાખેલા હોય એવો ફટાકડાનો સ્ટોલ હતો. તો ત્યાં સ્ટોલના છાંએ અમે બંને ભાઈ બાઇક ઉપર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. તો અચાનક જ પહેલો જે શો ચાલી રહ્યો હતો નટ બદાણિયા, તો એ પૂરો થઈ ગયો છે. એટલે એ બેન હાથમાં ઢોલક અને જતા હતા લઈને, પાછળ એના બંને બાળકો આવી રહ્યા હતા. તો એ બાળકમાં જે પેલી છોકરી હતી જે 5-1 વર્ષની હતી એને મેં જોઈ દૂરથી ચાલી આવતી હતી. તો એ કેવી સુંદર લાગતી હતી, બે ચોટલી લીધેલી હતી અને અહીં ગાલે લાલ ટપકા હતા અને હસમુખો ચહેરો. તો હું એની સામે જોઈ રહ્યો હતો. ત્યાં એ દોડી અને મારી નજીક આવી અને નજીક આવી મારા મોટરસાઇકલનું હેન્ડલ પકડી અને કહેવા લાગી, અંકલ અંકલ મુજે ફટાકે દિલા દો ના, અંકલ અંકલ મુજે ફટાકે દિલા દો ના. તો આમ એકદમ હકથી માગી રહી હતી અને એના મોઢા પર એવી સરસ સ્માઇલ હતી. હું ઘડીક જોઈ રહ્યો. પછી મેં કીધું, ચાલ શું જોઈએ છે તારે? તો એણે 2-3 વસ્તુ પકડી. ત્યાં સ્ટોલ ફટાકડાનો નજીક જ હતો એટલે પહેલાં દાડમ આપણે આવે ને ફૂલ ઝેર જેવા થાય તેવા, એ દાડમનું એક પેકેટ હતું. એ મુજે ચાહી, એ મુજે ચાહી. તો ઓલા ભાઈ ફટાકડાવાળાને મેં કીધું કે આ એક એને આપી દે. તો એ છોકરીએ એ લઈને દોડીને એની મમ્મી પાસે હસતી હસતી વહી ગઈ. પાછળ એનો ભાઈ પણ દોડ્યો. તો મેં એને આ એક પેકેટ લઈ દીધું. તો ફટાકડાવાળો પણ ઉધાર દિલનો હતો, એણે પહેલાં ભીતિયા બોમ્બનું એક બોક્સ એ છોકરાને ફ્રી આપ્યું. તો એ બંને ભાઈ બહેન એવા રાજીના રેડ થઈ ગયા અને એ છોકરીના મોઢા ઉપરની જે ખુશી હતી એ શબ્દોમાં વર્ણન થાય એવી નથી, એટલી ખુશ હતી. જો અહીંયા હું આપને આ વાત કરી રહ્યો છું એમાં કંઈ મેં મોટું દાન કરી દીધું કે એવી કોઈ વાત નથી, પરંતુ હું આજે તમને એ વાત એટલે કહી રહ્યો છું કે ખાસ આવા તહેવારોમાં આવા નાના કોઈ બાળકો હોય કે નાના માણસો હોય એની જરૂરિયાત ખૂબ નાની હોય છે. તમે થોડું નાનું એવું પણ કંઈ એને આપશો ને તો એ ખૂબ રાજી થશે. તો આજની આ વાત હતી, આ વાર્તા હતી નાનો દીપક. તો આવો નાનો દીપક છે, નાનો દીવડો આપણે કરીએ તો એ કાંઈ આખી દુનિયામાં રોશની ફેલાવતો નથી,
પણ એની આજુબાજુ તો એ ચોક્કસ રોશની આપે છે. તો બસ આપણે એક આવો નાનો દીપક પ્રગટાવવાની જરૂર છે. તો આજની વાત, આજની જીવતી વાર્તા આ હતી, નાનો દીપક. મિત્રો, મારી આ વાત આપને ગમી હોય અને આ ક્યારેક જો તમને અનુસરવા જેવી લાગે તો અનુસરજો. અને આવી ખુશી, ખૂબ નાની નાની ખુશી આપણે કોઈને આપી શકીએ છીએ તો આવી કોઈને ખુશી આપી શકો. આ મારી વાત સાંભળીને તો મને આનંદ થશે. બીજું કે મારી વાત તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર. જય હિન્દ. હેપી દિવાળી. હેપી ન્યૂ યર. નવા વર્ષની શુભકામના.